હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, બધા મજામાં હશો. આજે આપણે ફરીથી ધોરણ 10 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓનો અભ્યાસ આગળ વધારીશું. છેલ્લા લેક્ચરમાં એટલે કે ગઈકાલે આપણે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ શીખેલા. આજે આપણે અશુદ્ધ ધાતુને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. મતલબ કોઈપણ પ્રકારની ધાતુ હોય, મધ્યમ સક્રિય હોય, વધારે સક્રિય હોય કે ઓછી સક્રિય હોય, આપણને ધાતુના ઓક્સાઇડમાંથી જે ધાતુઓ મળે છે એની અંદર અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓ રહેલી હશે. તો આ અશુદ્ધિને દૂર કરી અને શુદ્ધ ધાતુ મેળવવા માટેની જે પદ્ધતિ છે એને આપણે નામ આપશું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની રીત. તો પ્રશ્ન મિત્રો બે રીતે પૂછાશે. પહેલાં પ્રશ્નમાં ધ્યાન આપો, ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ વર્ણવો. અથવા તમને સ્પેશિયલી પ્રશ્ન પૂછે પેપરમાં કે તાંબા અથવા કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની રીત વર્ણવો, બે પ્રશ્નના જવાબ બિલકુલ સેમ છે, ફક્ત એકાદ બે વાક્યનો જ ફેરફાર આવશે. 3 માર્કનો પ્રશ્ન હશે. આપણે જાણીએ છીએ ત્રીજા પાઠમાંથી 3 માર્કનો પ્રશ્ન આપણને SSC બોર્ડમાં પૂછાશે. તો આપણો પ્રશ્ન છે કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની રીત. ધ્યાન આપો, ધાતુના ઓક્સાઇડમાંથી મેળવેલી ધાતુઓમાં હજુ પણ અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓ રહેલી હોય છે. આ અશુદ્ધિને દૂર કરી અને લગભગ સો ટકા એટલે કે 99.99% શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિને આપણે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની રીત કહેશું. સોનું, ચાંદી, કોપર, ટીન, લેડ, નિકલ, ફરીથી બોલું છું, 6 ધાતુના નામ યાદ રાખજો. સોનું, ચાંદી, કોપર, ટીન, લેડ, નિકલ વગેરે ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની રીત વપરાય છે. ધાતુઓને શુદ્ધ કરવા માટે વપરાતી રીતો પૈકી સૌથી વધુમાં વધુ અને વ્યાપકપણે વપરાતી રીત એટલે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની રીત. આ રીતની અંદર તમારે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય તે ધાતુનો અશુદ્ધ સળિયો આપણે એનોડ તરીકે લેશું, ધનધ્રુવ તરીકે, અને જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની પાતળી પટ્ટી, તે ધાતુની પાતળી પટ્ટી આપણે કેથોડ મતલબ ઋણધ્રુવ તરીકે લેશું. અને ધાતુના ક્ષારનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહેશું. ઇલેક્ટ્રોલાઇટ એટલે શું થાય મિત્રો? ગુજરાતી થાય વિદ્યુત વિભાજ્ય. જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય તેવા દ્રાવણને આપણે વિદ્યુત વિભાજ્ય મતલબ ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઓળખશું. જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય તેવા દ્રાવણને આપણે ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખશું. અહીં આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે ધાતુના ક્ષારનું દ્રાવણ લેવાનું છે. ધ્યાન આપો આકૃતિમાં, આકૃતિની અંદર તમને કાચનું પાત્ર દર્શાવેલું છે. હવે કાચના પાત્રની અંદર સૌ પ્રથમ હું અશુદ્ધ ધાતુનો સળિયો અને જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે તે ધાતુની પાતળી પટ્ટી હું કેથોડ તરીકે લઈશ. પરિપથની અંદર તમે જે વિદ્યુત કોષ દોરો છો એમાં બેટરી અને કર્ણનો ઉપયોગ કરશું આપણે. આ બેટરીનો પોઝિટિવ છેડો છે કર્ણ. વિદ્યુત પ્રવાહ ધનધ્રુવથી ઋણધ્રુવ તરફ જશે.
અહીં આપણે પ્લસ લખશું કારણ કે આ પોઝિટિવ આપણે જે સળિયો લીધેલો છે એ આપણે કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે માટે હું અહીં લખીશ અશુદ્ધ કોપરનો સળિયો અને અશુદ્ધ કોપરનો સળિયો છે એ આપણે એનોડ તરીકે લીધેલો છે બેટરીના તંત્રુ સાથે જોડવાનું છે આ આવશે શુદ્ધ કોપરની પાતળી પટ્ટી જેને આપણે કેથોડ કહેશું અને કેથોડ એટલે ઋણ ધ્રુવ છે અહીંયા જે દ્રાવણ ભરવામાં આવે છે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લેશું અને દ્રાવણને વિદ્યુત વિભાજ્ય કરવા માટે તેમાં એસિડના એકાદ બે ટીપા ઉમેરશું એટલે હું લખીશ અહીંયા એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ અને એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખાશે ઇલેક્ટ્રોલાઇટ જ્યારે એનોડના નીચેના ભાગમાં આપણને અશુદ્ધિ મળશે અને આપણે નામ આવશું એનોડ પંક અથવા બીજું નામ હોય એનોડિક પંક હવે એનોડ ઓગરવાથી આની અંદર સીયુ પ્લસ ટુ ઉમેરાશે અને જેટલા સીયુ પ્લસ ટુ ઉમેરાશે એટલા જ સીયુ પ્લસ ટુ દ્રાવણમાંથી જમા થશે ઇલેક્ટ્રોન છે આ રીતે જશે આ ઇલેક્ટ્રોન પ્રવાહ છે અને આપણે કહેશું કાચનું પાત્ર જો મિત્રો તમારી સામે આકૃતિ આપણે દોરેલી છે કાચનું પાત્ર લીધેલું છે કાચના પાત્રની અંદર તમારે તાંબાનું શુદ્ધિકરણ કરવાનું હોય તો અશુદ્ધ કોપર એટલે અશુદ્ધ તાંબાનો સળિયો એનોડ તરીકે લેવાનો ટેક્સ્ટબુકમાં તમને આકૃતિ જોશો તો એનોડ આ બાજુ આપેલું છે છેડા બદલાવેલા હોય બેટરીના ધનધ્રુ સાથે જેને જોડશો એ એનોડ કહેવાય અને ઋણ ધ્રુવ સાથે જેને જોડવામાં આવે એને કેથોડ કહેશું શુદ્ધ કોપરની પાતળી પટ્ટી કેથોડ તરીકે ઋણ ધ્રુવ તરીકે લેશું જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય તે જ ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય અહીંયા આપણે કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે માટે કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે લીધું પણ એમાં આગળ એસિડિક લખ્યોનો મતલબ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં એસિડના એક બે ટીપા નાખેલા હોય અને એસિડના એક બે ટીપા નાખશો એટલે એની વિદ્યુત વાહકતા વધી જશે મતલબ કે એમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે હવે જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો કળ ચાલુ કરશો એટલે એનોડ ઓગરવાથી જેટલા કોપરના પરમાણુ સીયુ પ્લસ ટુ દ્રાવણમાં ઉમેરાય છે તેટલા જ કોપરના પરમાણુ દ્રાવણમાંથી કેથોડ પર જમા થાય છે મતલબ કે રિડક્શન પામે છે આપણે ગઈકાલે શીખેલા કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય ને કેથોડ ઉપર રિડક્શન થાય એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થશે એટલે સીયુ પ્લસ ટુ દ્રાવણમાં જશે ઇલેક્ટ્રોન પ્રવાહ આ રીતે આવશે આ એનોડ છે તો ધ્યાન આપજો એનોડ પર થતી પ્રક્રિયા આપણે શીખાય એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય તો એનોડ પર થતી પ્રક્રિયા આપણે આ રીતે લખશું સીયુ સોલિડ એનોડ ઉપર આપણે જે કોપર લીધેલું છે અશુદ્ધ કોપરનો સળિયો છે એનોડ ઉપર એટલે સીયુ સોલિડ અશુદ્ધ એમાંથી બને સીયુ પ્લસ ટુ અને પ્લસ બે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા મતલબ ઓક્સિડેશન આ કોપરનો સળિયો છે એનું ઓક્સિડેશન થશે એટલે સીયુ પ્લસ ટુ દ્રાવણમાં આવશે અને ઇલેક્ટ્રોન છે પરિપથ મારફતે કેથોડ ઉપર આવશે તો એનોડ ઓગરવાથી જેટલા સીયુ પ્લસ ટુ દ્રાવણમાં જાય છે તેટલા જ સીયુ પ્લસ ટુ દ્રાવણમાંથી કોપર અશુદ્ધ કોપરની પટ્ટી મતલબ કેથોડ છે એના ઉપર જમા થશે એટલે કેથોડ ઉપર રિડક્શન થશે ને કેથોડ ઉપર થતી પ્રક્રિયા પ્રમાણે છે કેથોડ તો અહીંયા શું આવ્યું તો કે સીયુ પ્લસ ટુ એને બે ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે એમાંથી બનશે સીયુ સોલિડ અને આ સીયુ છે એ શુદ્ધ હશે
આને આપણે કહેશું રિડક્શન. હવે બંનેનો સરવાળો કરવામાં આવે તો ચેપ્ટર નંબર એકમાં આપણે શીખી ગયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના સરવાળાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેશું. રેડોક્સ ઓક્સિડેશન અને રિડક્શનના સરવાળામાં બંને બાજુ જે સમાન હોય એ લખવામાં આવતું નથી. સીયુ પ્લસ ટુ સીયુ પ્લસ ટુ, બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન, એ આપણે લખીશું નહીં. તો ડાબી બાજુ ફક્ત વધશે સીયુ સોલિડ. કેવું હતું? તો કે અશુદ્ધ હતું. એમાંથી બનશે સીયુ સોલિડ શુદ્ધ. અને રેડોક્સ પ્રક્રિયા કહેશું અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આપણે કેથોડ ઉપર જે કોપર મળે છે શુદ્ધ હશે. હવે એનોડ છે કે જેના ઉપર આપણે અશુદ્ધ કોપરનો સળિયો લીધેલો, એ ઓગળશે એટલે બે પ્રકારની અશુદ્ધિ ઉત્પન્ન થશે. એક દ્રાવ્ય અશુદ્ધિ અને બીજી અદ્રાવ્ય અશુદ્ધિ. સ્વાભાવિક છે કે દ્રાવ્ય અશુદ્ધિ દ્રાવણમાં ઉમેરાશે, જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિ એનોડના નીચેના ભાગમાં જમા થશે, જેને આપણે નામ આપશું એનોડિક પંક. હવે આ એનોડ ઓગળવાથી આપણને જે અદ્રાવ્ય અશુદ્ધિ મળે છે એમાં ક્યારેક સોનું ચાંદી પ્લેટિનમ વગેરે જેવી કિંમતી ધાતુઓ પણ હોઈ શકે, એટલે કે એનોડિક પંક તરીકે આવી કિંમતી ધાતુ પણ આપણને મળી શકે. મિત્રો, આ તાંબાના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય રિડક્શનની રીત હતી. ફરીથી એકવાર ટૂંકમાં ધ્યાન આપજો. કોઈપણ ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની રીત છે સૌથી વધુ અને વ્યાપક પ્રમાણમાં વપરાય છે. સોનું ચાંદી કોપર લેડ નિકલ વગેરે ધાતુઓના શુદ્ધિકરણ માટે આ રીતનો ઉપયોગ થાય છે. આપણે કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે તો કોપરના શુદ્ધિકરણ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ કોપરની પાતળી પટ્ટી કેથોડ તરીકે લીધેલી છે. કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લીધેલું છે. આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે એટલે એની વિદ્યુત વાહકતા વધારવા માટે તેમાં એસિડના એક બે ટીપા ઉમેરેલા છે, એટલે આપણે લખ્યું એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે. વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એનોડનું ઓક્સિડેશન થશે, મતલબ એનોડ છે એ ઓગળશે. એનોડના ઓગળવાથી જેટલા કોપરના પરમાણુ સીયુ પ્લસ ટુ દ્રાવણમાં ઉમેરાય છે તેને સમતુલ્ય, એટલે કે તેટલા જ સીયુ પ્લસ ટુ દ્રાવણમાંથી કેથોડ પર જમા થાય છે, રિડક્શન પામે છે. કેથોડ પર જમા થતી કોપર ધાતુમાં અશુદ્ધિ હોતી નથી, એટલે કે કેથોડ પર જમા થતી કોપર ધાતુ શુદ્ધ હોય છે. કેથોડ અને એનોડ પર થતી પ્રક્રિયા તમારી સામે છે. મિત્રો, યાદ રાખજો, હંમેશા એનોડ ઉપર ઓક્સિડેશન થતું હોય અને ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા, કેથોડ ઉપર રિડક્શન થતું હોય અને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શનનો સરવાળો આપણને રેડોક્સ પ્રક્રિયા આપે છે. હવે તમને પ્રશ્ન ફક્ત એવો પૂછાય કે ધાતુઓના શુદ્ધિકરણ માટે તો તમે આટલો ફેરફાર કરી શકો, અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી, એમાં કોપર એવું નામ આપવાનું નથી. પણ યાદ રાખજો મિત્રો, મોટેભાગે પરીક્ષામાં આપણને પ્રશ્ન આ રીતે જ હશે. તાંબા એટલે કે કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય રીત શુદ્ધિકરણ પદ્ધતિ વર્ણવો. 3 માર્કનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. આજનો અભ્યાસ આપણે અહીં પૂરો કરીશું. આવતીકાલે આપણે ધાતુ ક્ષારણ અને મિશ્ર ધાતુ નામના 2 પોઈન્ટ શીખીશું. મિત્રો, પરીક્ષા નજીક છે એટલે તમે ઘરે મહેનત કરો જ છો, આમ છતાં પણ વધારે સિરિયસ થઈ અને મહેનત કરવાની છે. અને રોજને રોજ જે કંઈ વિડીયો અમે અપલોડ કરીએ છીએ એ નિયમિત જોતા રહેજો. આવજો. ગુડ બાય.